मॉर्निंग विद्यार्थी मित्रों, अपने धोरण 9 में सातमू प्रकरण सजीवोमां विविधता थोड़ी घणी एम टीम में माइक्रोसॉफ्ट टीम में अपने चर्चा करी थी। हवे विगतवार एने अपने जोईए। सजीवोमां विविधता की जरूरत शुं काम पड़ी अपने સજીવોના જે વિવિધતા છે એ વિવિધતાનો અભ્યાસ કરવાની શું કામ જરૂરિયાત થઈ? કુદરતે જે સજીવો પૃથ્વી ઉપર મૂક્યા છે એમાં દરેક સજીવો જુદા જુદા છે। આપણા જ પરિવારમાં રહેલા આપણે માતા પિતા ભાઈ બહેન આપણે બધા અલગ અલગ લાગીએ છીએ, બરોબર। ગાયનું ટોળું આવતું હોય તો ગાયોમાં પણ બધી જ ગાયો સરખી નથી હોતી। બકરીઓનો ટોળો આવતો હોય તો બધી જ બકરીઓ સરખી નથી હોતી। પછી ભેંસોનો ટોળો આવતો હોય તો બધી જ ભેંસો સરખી હોતી નથી, બરાબર। એ જ પ્રકારે તમે જુઓ તો દરેક સજીવોમાં આ વિવિધતા છે અને આ વિવિધતા તમારે જ્યારે વિજ્ઞાનમાં આગળ વધો અને સજીવોનો અભ્યાસ કરો ત્યારે આ બાબત ખૂબ અગત્યની થઈ પડે છે। વનસ્પતિમાં પણ જુઓ તમે તો વનસ્પતિમાં ઘઉંની કેટલી જાતો, બરોબર। લોકવાન ઘઉં, ટુકડા ઘઉં, બંસી ઘઉં, બરોબર। પછી શેરડી કેટલી બધી જાતની છે, ખાંડની શેરડી, ગોળની શેરડી, હા। પછી મકાઈ છે દાખલા તરીકે તો સફેદ મકાઈ, પીળી મકાઈ, હા। બાજરી છે તો કેટલી બધી પ્રકારની બાજરી છે। શાકભાજીમાં એ ઘણા બધા પ્રકારો છે તો તમે જુઓ તો આ બધી જ વિવિધતાઓ છે એનો અભ્યાસ જરૂરી છે। જ્યારે તમે વિજ્ઞાનમાં આગળ વધો ત્યારે આ ખૂબ જરૂરી થઈ પડે, બરોબર। તો અહીંયા આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ। સજીવોમાં વિવિધતા આગળ પણ તમારે માટે ખૂબ જરૂરી છે, જે તમને ખૂબ ઉપયોગી પણ થઈ પડે એમ છે। તો જોઈએ, શું તમે કોઈ દી વિચાર કર્યો છે કે આપણી ચારેય બાજુએ કેટલાક પ્રકારના સમૂહ સજીવ સમૂહો જોવા મળે છે? આપણે આજુબાજુ કેટલા બધા પ્રકારના સજીવો છે બધા, બરોબર। હજી હમણાં જ વાત કરું છું તમને કે એટલા બધા સજીવ જોવા મળે આપણને કે દરેકમાં જુદું જુદું જોવા મળે। ગુલાબનું ફૂલ દાખલા તરીકે, તો એમાં ગુલાબમાં કેટલા બધા કલર છે, તો એમાં આપણને ખ્યાલ આવે કે આ બધું શું છે એની અંદર। પ્રત્યેક સજીવો એકબીજાથી ઓછા કે વધતા અંશે ભિન્નતા ધરાવે છે, થોડોક ફેરફાર હોય। બે સરખા લાગતા કુટુંબના ભાઈઓ પણ જુદા છે, બે સરખી લાગતી બહેનો પણ ઘરમાં જુદી છે, બરોબર। એને થોડીક ભિન્નતા હોય હંમેશા। જાણકારી માટે તમે તમારી જાતને અને તમારા એક મિત્રને વિચારો। તમે બે પાકા મિત્ર હો અથવા ઘરમાં સભ્ય હો તો પણ એમાં આ જુદાઈ જુદાપણું જોવા મળે આપણને, એને ભિન્નતા કહે છે। શું બંનેની ઊંચાઈ એક સરખી છે? શું બેયની ઊંચાઈ એક સરખી છે? પછી બેયનું વજન એક સરખું છે? બેયનો વાન એક સરખો છે? બે ગોરા છે? આંખમાં તકલીફ છે? કંઈક નાની 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 કુદરતે ફેરફારો મૂકી હોય છે, છેલ્લે આ ફિંગરપ્રિન્ટમાં કુદરત ફેરફાર મૂકી દે છે। ગમે એવું સરખું હોય તો આંગળી પારા દુનિયા ઉપર જેટલા મનુષ્ય હશે દરેકની આ ફિંગરપ્રિન્ટ જુદી જુદી જ હોય, બરોબર। તો એ આપણને ખ્યાલ આવે। તમારું નાક તમારા મિત્રના નાક જેવું જ છે, તમારી અને તમારા મિત્રની હથેળીઓનો આકાર એક સમાન છે, જો આ બધું અલગ અલગ જોવા મળશે આપણને। જો આપણે આપણી આપણા મિત્રની તુલના કોઈ વાનર સાથે કરીએ તો તમે શું કહેશો? વાનર સાથે તુલના કરો તો બરોબર છે, પણ નિશ્ચિતપણે આપણા અને આપણા મિત્રની અને વાનર વચ્ચેની ઘણી સામ્યતાઓ છે, કેમ કે વાનરને એક પૂંછડું જુદું છે, બાકી લગભગ એની બેસવાની સ્ટાઇલ છે, એનું મોઢું, એના હાથ, એના આંગળા, આપણા કોણિયેથી જે વળે છે હાથ, એ પણ એને વળે છે, બરોબર। પગના પંજાના આંગળા વગેરે લગભગ સામ્યતા વાળું છે, પણ ગાય અરે તુલના કરો તો આપણી ન મેળાવે। ગાયનું મોઢું, એના માથે સિંગડા, કાન મોટા, હા,
પેટ મોટું, ખાવાનું કેટલું બધું, બેસવાની સ્ટાઇલ, આ બધું કઈ મેળ ખાતો નથી. પરંતુ જો આપણે તુલના ગાય અને વાનર બંને સાથે કરીએ તો ગાય કરતા વાનર સાથેની સમાનતામાં આપણને વધારે જોવા મળે છે. બરોબર, પ્રવૃત્તિ 7.1 છે. જો આપણે દેશી અને જર્સી ગાય વિશે સાંભળ્યું છે, ગાય મેં હમણાં જ તમને કહું છું કે વાનર પણ ઘણી બધી જાતના છે, માણસ પણ ખૂબ ઘણા બધા છે. જો મનુષ્યમાં આપણે અહીંયા અહીંની પ્રજા છે, આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં છીએ, પછી તમે દક્ષિણ ભારતમાં જશો ને તો બધા કાળા કાળા બધા, બરોબર, શ્યામ ટૂંકમાં. પછી દક્ષિણ આફ્રિકામાં જાઓ તો કાળા અને ઊંચા એવા. પછી હિમાલયની ઓલી બાજુ જાઓ તો ઠીંગણી ઠીંગણી પ્રજાને, ગોરી ગોરી પ્રજાને, આખો ઝીણી ઝીણીને, નાક એવી રીતના ચપટું ને એવી રીતના. પછી યુરોપ અમેરિકા બાજુ જાઓ તો ઊંચા અને ગોરા ગોરા બધા. તો મનુષ્યમાં પણ આ પ્રકારની ભિન્નતા છે. બરોબર, તો ગાયમાં પણ આવું છે. આપણે ગીર ગાય, પછી આપણી અહીંની લોકલ દેશી ગાયો, પછી તમે ગુજરાત સાઈડ જશો તો સફેદ ગાયો જશે, પછી આપણે આ બધું લાલ કલરની ગાયો જોવા મળે બધી. પછી ગીર ગાય છે એ આખી જુદી ખડતલ ગાયો છે પછી આખી. બરોબર, તો આ પ્રકારે તમને ગાયોમાં પણ, અને વિદેશી ગાયો જે છે એ પછી જુદી પ્રકારની છે ને, એનું આખું વંશજી પ્રકારનો છે. જર્સી ગાય દેશી ગાય ટૂંકમાં, બરોબર, તો એમાં પણ આપણને જુદા ભિન્નતા જોવા મળે છે. શું બધી દેશી ગાય એક જેવી દેખાય છે? મેં તમને કીધું હમણાં દેશી ગાયનું ટોળું આવેલું આવતું હોય તો બધી સરખી હોય છે, નથી હોતી. શું આપણે દેશી ગાયોના સમૂહને જર્સી ગાયમાં ઓળખી શકીએ છીએ? દેશી ગાયનું ટોળું જતું હોય ને એમાં જર્સી ગાય હોય તો તમે તરત કહી દેવાના કે જો પેલી ગાય છે જર્સી ગાય છે, બાકીની બધી દેશી ગાય છે. અથવા જર્સી ગાયમાં દેશી ગાય હોય ક્યાંય તો પણ તમને ખબર પડી જાય કે આ દેશી ગાય છે અને બાકીની બધી જર્સી ગાય છે. બરોબર, ઓળખવા માટેના આપણા આધાર શું હોય છે? એ સિવાય તમે આ જોજો, ઝીબ્રાનું ટોળું જોજો, બધાના શરીર ઉપર એક સરખા પટ્ટા જોવા મળે. બધા ઝીબ્રાને આ પટ્ટા સરખા નથી. બરોબર, એ ખ્યાલ આવી જાય આપણને. આ પ્રવૃત્તિમાં આપણે એ નક્કી કરવાનું છે કે ઈચ્છિત સમૂહના સજીવો માટે કયા વિશિષ્ટ લક્ષણો વધુ મહત્વપૂર્ણ છે, અને ત્યારબાદ આપણે એ પણ નક્કી કરીશું કે લક્ષણોની અવગણના કરી શકાય તેમ છે. આ લક્ષણોને શું અવગણના કરી શકો? જો અભ્યાસ કરવો હોય તો નથી કરી શકાતો. મારે એ લક્ષણો ઉપર એનું સ્ટડી છે એ કરવું પડે, એનો અભ્યાસ એ કરવો પડે. તમે હવે પૃથ્વી ઉપર રહેવા વાળા સજીવોની ભિન્નતાના સમૂહને માટે વિચારો. આપણે એક બાજુ ઘણા સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય એવા બેક્ટેરિયા જેમનું કદ કેટલાક જ માઇક્રોમીટર હોય છે, ત્યાં બીજી બાજુ 30 મીટર લાંબી બ્લુ વેલ અને કેલિફોર્નિયામાં 100 મીટર ઊંચા રેડવુડ વૃક્ષો પણ મળી આવે છે. ક્યાં બેક્ટેરિયા, નાના એવા સૂક્ષ્મજીવો, બરોબર, અમીબા દાખલા તરીકે, અમીબા એક કોષી જીવ, એનથી સૂક્ષ્મ જીવો છે જે નરી આંખે દેખાતા નથી, ક્યાં એ સૂક્ષ્મ બેક્ટેરિયા? અને ક્યાં આ વાત કરી એમ 30 મીટર લાંબી વેલ, બરોબર, કેવડું મોટું, ક્યાં ઓલા મોટા મોટા બળદો બધા, તમે વિચાર કરો. જીરાફ એક નાના એવા સૂક્ષ્મ જીવથી જીવ અને એ છે, અને જીરાફ ને હાથીની એની જેવા ઊંચા ઊંચા અને ખડતલ જીવો પણ છે. દરિયામાં રહેતા માછલીઓ પણ એટલી જ વિશાળ છે, જેની લંબાઈ 30 મીટર છે. પછી વનસ્પતિમાં જુઓ તમે, ખડ થાય છે, પછી છોડ થાય છે, પછી ક્ષુપ થાય છે, છોડે નહીં ને વૃક્ષે નહીં, પછી વૃક્ષ થાય છે, અને એ વૃક્ષમાં સૌથી ઊંચા વૃક્ષો છે એ રેડવુડના છે, એ 100 મીટર ઊંચા છે, 300 ફૂટની હાઇટ ધરાવતા. તો કુદરતે કેટલી બધી વિવિધતાઓ છે ઉપર મૂકી છે, અને દરેકનો અભ્યાસ કરવા માટે થઈને આપણે આ પ્રકરણ છે સજીવોમાં વિવિધતા એ ભણવું જરૂરી છે. વૃક્ષો પણ મળી આવે છે, કેટલાક પાઇનના વૃક્ષો હજારો વર્ષો સુધી જીવિત રહે છે, કે કેટલાક મચ્છર જેવા કીટાણુનો જીવનકાળ કેટલાક જ દિવસનો હોય છે. જૈવ વિવિધતા રંગહીન
જીવો, પારદર્શી કીટકો વગેરે વિવિધ રંગો વાળા પક્ષીઓ અને પુષ્પો પણ પુષ્પોમાં પણ જોવા મળે છે. તમને જે વિવિધતા છે ને દરેકમાં જોવા મળશે. તો વાત કરીએ એમ કે માખીઓ છે, બરોબર. જો માખી આપણા ઘરમાં ઉડતી માખી, પછી એ સિવાયની મધમાખી, મધમાખીમાં ઘણા બધા પ્રકારો છે. પછી મચ્છરો, મચ્છરોમાં ખાસ મચ્છરો આપણને રોગ પેદા કરે છે, બરોબર. પછી પારદર્શી કીટકો, તીડ છે દાખલા તરીકે, કાકીડા છે, બધામાં જુદું જુદું સાપની કેટલી બધા સાપ જોવા મળે છે આપણને, બરોબર. એમાંથી પાછા ખાસ સાપ હોય છે પાછા, તો એ આપણને ખ્યાલ આવે એના ઉપરથી. પછી વિવિધ રંગો વાળા પક્ષીઓ, મેં તમને કબૂતરની વાત કરું છું. કબૂતર છે દાખલા તરીકે, આપણે સામાન્ય રીતે જે કબૂતર આપણા ફળિયામાં આવે છે એ સિવાય સફેદ કબૂતર છે, ભૂખરું કબૂતર છે, એ સિવાય ગ્રીન પીઝન આવે છે, બરોબર. એને હરિયર કહે છે. અત્યારે આ સિઝનમાં, શિયાળાની સિઝનમાં આવે છે આપણા વિસ્તારોમાં, અને બોર, ખાસ કરીને બોર જ્યારે થાય ત્યારે એને ખાવા માટે આવતા હોય છે. ખાસ કરીને આપણા ગીરના પક્ષીઓ છે બધા, અને એ ઉડીને આ બાજુ ચારો ચરવા માટે આવે છે. આ બધા પક્ષીઓ છે એ બધા તમે જુઓ તો કહેવાય કબૂતર, પણ તમને એમાં કલર ને આંતે બધું વિવિધતા વાળું જોવા મળે. પછી પીછા વાળા પક્ષીઓ, લાંબા પીછા વાળા પક્ષીઓ, બરોબર. તો એ બધામાં મોર, પછી સફેદ મોર, પછી એ સિવાયના બીજા એના જેવા જ પક્ષીઓ પાછા ઉત્તર ભારતમાં છે, બરોબર. તો એ બધા તમે અભ્યાસ કરો તો એના ઉપરથી ખ્યાલ આવે. અને આ બધાનો અભ્યાસ કરવા માટે થઈને ખાસ એક વ્યવસ્થા છે, એ આ પ્રકરણમાં આપણને જોવા મળશે કેવી રીતના છે. ફૂલો દાખલા તરીકે, ફૂલમાં ગુલાબની મેં તમને વાત કરી, કરણના ફૂલની વાત કરું, બરોબર. કરણના ફૂલ છે આપણી સ્કૂલના દરવાજા ઉપર જ છે, કરણના ફૂલો. એ સિવાયના કરણના ફૂલો કેટલા પ્રકારના છે, બરોબર. તો એ તમને ખ્યાલ આવી જાય. આપણે ચારે બાજુ આ અમાપ ભિન્નતાનો વિકાસ થવા માટે લાખો વર્ષોનો સમય લાગ્યો છે. આ બધી ભિન્નતાનો અભ્યાસ કરવા માટે બહુ સમય લાગ્યો છે. સીધું આપણને આ જાણવા નથી મળ્યું, પણ આ બધું જેમ જેમ વિજ્ઞાન વિકસતું ગયું એમ એમ આપણને ખબર પડતી ગઈ. આ બધા સજીવોને જાણવા માટે અને સમજવા માટે આપણી પાસે ખૂબ જ ઓછો સમયગાળો છે, તેથી તેના માટે એક એક કરીને વિચાર કરી શકાતા નથી. તેને સ્થાને આપણે સજીવોની સમાનતાનો અભ્યાસ કરીશું, જેથી આપણે તેઓની ભિન્નતાના વર્ગોમાં મૂકી શકીશું. પછી વિભિન્ન વર્ગો કે સમૂહોનો અભ્યાસ કરશું. આ બધું મૂક્યા પછી, કર્યા પછી આપણે વિભિન્ન વર્ગો જે છે એનો પણ અભ્યાસ કરી શકો. તો આ બધાને કેમાં મૂકવા? આટલા બધા સજીવનો અભ્યાસ તો પૃથ્વી ઉપર શક્ય જ નથી, તમે કેમ કરી શકો? સમય ઓછો તમારી પાસે, તો એના માટે ખાસ વ્યવસ્થા કરવી પડે, બરોબર. સજીવોમાં વિભિન્ન સ્વરૂપોની ભિન્નતાને અભ્યાસ કરવા માટે, તેઓને અનુરૂપ સમૂહ બનાવવા માટે આપણે સુનિશ્ચિત કરવું પડે છે કે કયા વિશિષ્ટ લક્ષણ છે કે જે સજીવોમાં નૈસર્ગિક ભિન્નતા ઉત્પન્ન કરે છે. એવા કયા લક્ષણો છે કે જે એમાં કુદરતી ભિન્નતા ઉભી કરે છે? આનાથી સજીવોના મુખ્ય વ્યાપક સમૂહ નક્કી થશે, અને સમૂહમાંથી નાનો સમૂહ ઓછા મહત્વના લક્ષણોને આધારે નક્કી કરી શકાય. આ સમૂહ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આમાં કયો કે એના લક્ષણો કયા છે, એના આધારે એક સમૂહ છે એ આપણે જુદો પાડી શકીએ. તો હવે એના ઉપરથી હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો છે એ જોઈએ. આપણે સજીવોમાં વર્ગીકરણ શા માટે કરીએ છીએ, બરોબર. તો એનો જવાબ છે, પૃથ્વી ઉપર લાખોની સંખ્યામાં સજીવો છે. તમે એક સજીવનો અભ્યાસ કરવા બેસો તો એના જેવું જ પાછું બીજું સજીવ મળે તો, બરોબર. લાખોની સંખ્યામાં સજીવ જાતિઓ આવેલી છે, અને તેમાં અમાપ ભિન્નતાઓ રહેલી છે. આ બધાનો અભ્યાસ કરો તો એમાં અમાપ ભિન્નતા છે એની અંદર. આપણે હમણાં ચર્ચા બધી કરી લીધી, અને ભિન્ન વિભિન્નતાઓથી આવેલી છે, અમાપ વિભિન્નતાઓ આવેલી છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન
આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં. આપણે જીવીએ ત્યાં સુધી આ બધાની વિભિન્નતાનો અભ્યાસ થઈ શકે નહીં તો શું કરવું જોઈએ એના માટે? બરોબર. આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેમને સમૂહ બનાવવામાં આવે છે અને આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ. અને એટલા માટે થઈને આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ તો આપણને સીધી જ ખબર પડે કે આ જ પ્રકારે અહીં સુધીના વિચારો વાતો થઈ ગઈ છે, હવે પછી આ સજીવમાં શું ભિન્નતા આવી છે એનો તમે આગળ અભ્યાસ કરી શકો છો. એનું ભૂતકાળ પણ જોઈ શકો, વર્તમાનમાં શું પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં શું થશે એ પણ પારખી શકાય છે. અને કેટલીક વખત અનુકૂળતા ન પણ હોય, અનુકૂલન ન પણ હોય, કુદરતી આફતો છે એ મુશ્કેલી વાળી હોય છે. પછી બીજો પ્રશ્ન છે, જો ચારેય બાજુએ આપણી ચારેય બાજુએ ફેલાયેલા જીવ સ્વરૂપોની ભિન્નતાના ત્રણ ઉદાહરણ આપો. તમે કોઈ પણ ઉદાહરણ આપી શકશો. એમાં ભિન્નતામાં માનો કે ગલુડિયા, બરોબર, નાના નાના ગલુડિયા અત્યારે હોય એ, અને અથવા કૂતરા અને બળદ, બરોબર, અથવા ગાય. તો ગાયમાં જર્સી ગાય લઈ શકો, ભેંસો પણ લઈ શકો છો. તો ક્યાં કૂતરાઓ અથવા બિલાડીઓ અથવા ગલુડિયાઓ અને ક્યાં વિશાળકાય ગાય અને ભેંસ? પછી દાખલા તરીકે નાનો એવો ગલગોટાનો છોડ અને વડલો, બરોબર, આ પણ લઈ શકો. પછી ખડ, કોઈ પણ ખડ, ચોમાસામાં થતું ખડ અને વેલાઓ, બરોબર, ચોમાસામાં કેટલી બધી પ્રકારના વેલાઓ છે એ ઉગી નીકળતા હોય છે. એમ તમે એ સિવાય ખડ અને લીમડા લ્યો, ખડ અને આંબા લ્યો, પળાવ ઝાડ લ્યો તો પણ ચાલે. અને એના પછી પક્ષીઓમાં જુઓ તમે તો ચકલીઓ અને મોર, બરોબર, પછી કોયલ, દાખલા તરીકે કોયલ અને પાણીમાં અથવા પોપટ, બરોબર, તો એ સિવાયના કબૂતર પણ લ્યો તો એમાં ભિન્નતા તમને જોવા મળશે. આ બુલબુલ દાખલા તરીકે, એ સિવાય નાના નાના ફૂલચુસિયા, ફૂલચુસિયા અને પોપટ અને સમળી અથવા સકરો, બરોબર, આ બધા પક્ષીઓ છે એ આપણે નજર સામે દેખાતા અને ભિન્નતા વાળા જોવા મળે છે. તો આપણને ત્રણ ઉદાહરણ કીધા છે સજીવ સ્વરૂપોની ભિન્નતામાં. ત્રણ ઉદાહરણ આપો તમે આવી રીતના. હા, પ્રાણી તો પ્રાણી લેજો, વૃક્ષ તો વૃક્ષ લેજો, વનસ્પતિ તો વનસ્પતિ લેજો, પક્ષી તો પક્ષી લેજો, બરોબર. એ જ રીતે તમે પાણી માટે પણ કહી શકો છો કે પાણીમાં દાખલા તરીકે નાની માછલી, બરોબર, અને મોટી માછલીઓ, નાની માછલીઓ, મીઠા પાણીની માછલી ને ખારા પાણીની માછલીઓ એ પણ આવશે એમાં, બરોબર. તો એમાં એ જુદી જુદી જાતો છે બધી, એમાં તમે આ નામ અહીંયા ઉમેરી શકો. હવે 7.1 લઈએ, વર્ગીકરણનો આધાર શું છે? આ શું છે એનો આધાર શું છે વર્ગીકરણનો? શું કામ બધું કરવું પડ્યું આપણે એ જોઈએ. સજીવોના સમૂહના વર્ગીકરણમાં પ્રયાસ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમાં જમીન, પાણી અને હવામાનના નિવાસને આધારે કર્યું હતું. તે સજીવોને ઓળખવામાં ખૂબ જ સરળ પરંતુ ભ્રામક રસ્તો છે. પેલો પેલો પ્રયાસ આ બધો છે એરિસ્ટોટલે કરેલો, અને એણે એ સજીવ ક્યાં રહે છે ને એના ઉપર એણે જમીન ને એનું વાતાવરણ ને એ બધું કેવું છે એના ઉપરથી એણે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉદાહરણ તરીકે સમુદ્રના રહેવા વાળા સજીવો જેવા કે પ્રવાળ, વેલ, ઓક્ટોપસ, બરોબર, સ્ટારફિશ અને શાર્ક, કે તે કોઈ પણ રીતે એકબીજાની એકબીજાથી ખૂબ જ ભિન્ન છે. દરિયા સૃષ્ટિમાં જેમ જમીન ઉપર પ્રાણીઓમાં વનસ્પતિઓમાં વિવિધતા છે, એવી જ કુદરતે
દરિયામાં પાણીની અંદર પણ વિવિધતા મૂકી દીધી છે બધી એને, બરોબર. તો આ બધા જે નામ છે એ અલગ અલગ છે, એમાં પ્રવાળ, વેલ, ઓક્ટોપસ, સ્ટારફિશ, પછી વેલ, શાર્ક અને વેલ, આ બધા એમાં આવશે. હવે તેમના નિવાસસ્થાન છે, સમાનતા નિવાસસ્થાન છે, તેઓ એ તેના જ આધારે સજીવો વિશે વિચારવાનો અભ્યાસ કરવા માટે તેમના સમૂહમાં વહેંચવા યોગ્ય નથી, બરોબર. પછી એટલા માટે આપણે હવે એ નિર્ણય કરવાનો છે કે કયા વિશિષ્ટ લક્ષણો ના આધારે મોટા વર્ગોનું નિર્માણ કરી શકાય. હવે ખાસ એના લક્ષણો કેવા છે એના આધારે એનું વર્ગીકરણ કરી શકાય, વિશિષ્ટ લક્ષણોમાં મોટા વર્ગોનું નિર્માણ કરી શકાય છે. ત્યારબાદ આપણે અન્ય લક્ષણોના આધારે કોઈક વર્ગને ઉપસમૂહોમાં વર્ગીકૃત કરી શકીએ અને એ રીતે દરેક વર્ગમાં વર્ગીકરણની ક્રિયા નવા લક્ષણોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકી શકીએ છીએ. આ આ વિષયમાં આપણે આગળ વધતા પહેલા આપણે લક્ષણોના અર્થને સમજવા પડે. જ્યારે આપણે કોઈ પણ સજીવને વિવિધ સમૂહમાં વર્ગીકૃત કરીએ ત્યારે સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી બને કે આ સમૂહના સભ્યોમાં કઈ કઈ સમાનતાઓ છે, આ બધા સભ્યો છે બધા એમાં કઈ કઈ સમાનતાઓ છે જેના આધારે કેટલાક સજીવોનું એક સાથે રાખી શકાય, વાસ્તવમાં તેમનું લક્ષણ અને વર્તન કોઈ છે, અથવા આપણે એમ કહી શકીએ કે તે સજીવોનું સ્વરૂપ અને કાર્ય હોય છે. કોઈ પણ સજીવની લાક્ષણિકતા તે સજીવનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ અથવા વિશિષ્ટ કાર્ય છે. હાથમાં 5 આંગળીઓ હોય છે જે એક લક્ષણ છે, અને એ જ રીતે આપણી દોડવાની ક્ષમતા છે અને વડના વૃક્ષને દોડવાની ક્ષમતા હોતી નથી તે પણ એક લક્ષણ છે. આપણામાં દોડવાની લક્ષણ છે તો વનસ્પતિઓમાં પાછું આ લક્ષણો છે બધી એ આપણને ખ્યાલ છે, પણ સામાન્ય અભ્યાસ માટે આ શક્ય છે. હવે આપણે જોઈશું કે કેટલાક લક્ષણો કેવી રીતે અન્યની તુલનામાં વધારે પાયાના લક્ષણોના સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આપણે વિચારીએ કે એક પથ્થરની દિવાલ કેવી રીતે બને છે. દિવાલના ઉપયોગમાં લેવાયેલ પથ્થર વિભિન્ન આકારના કદના હોય છે. અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ઉપરની તરફ મૂકેલા પથ્થરના આકાર અને કદ નીચેના પથ્થરોને પ્રભાવિત કરતા નથી, પરંતુ નીચલા સ્તરના પથ્થરોનો આકાર તેમની ઉપરવાળા પથ્થરના આકાર કરતા ચોક્કસ પ્રભાવ પાડે છે. તો આ પાછું તમને જે નિર્જીવ છે એમાં પણ થોડું ઘણું જોવા મળે. જો માટી જુઓ તમે, ક્યાંક રેતાળ માટી છે, ક્યાંક લાલ માટી છે, ક્યાંક કાળી માટી છે, ક્યાંક ગોરાડો માટી છે, ક્યાંક એમાં પણ કુદરતે નવું નવું મૂક્યું છે. પાછું અહીં સૌથી નીચેના સ્તરના પથ્થરની જેમ સજીવો એવા લક્ષણો લેવામાં આવે છે કે જે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે છે. તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક અથવા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે, પરંતુ તેના પછીના સ્તરના લક્ષણો પહેલાના સ્તરના લક્ષણો ઉપર તે નિર્ભર હોય છે, તેમજ તેના પછીના સ્તરના પ્રકારને નિર્ધારિત કરે છે. બિલકુલ તેવી જ રીતે આપણે સજીવોને વર્ગીકૃત કરવા માટે પરસ્પર સંબંધિત લક્ષણોનો એક અનુક્રમ બનાવી શકીએ. સાંપ્રત દિવસોમાં, આવનારા દિવસોમાં આપણે સજીવોના વર્ગીકરણ માટે કોષની પ્રકૃતિથી શરૂઆત કરીને ભિન્ન આંતર સંબંધિત લક્ષણોનો દ્રષ્ટિગોચર કરીએ છીએ. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આવી લાક્ષણિકતાના કેટલાક સચોટ ઉદાહરણ શું છે, ચાલો આપણે એવા લક્ષણો ઉપર ધ્યાન આપીએ. આવા ખાસ લક્ષણો કયા છે એ આપણે જોઈ લઈએ. આ તમે આગળ અભ્યાસ માટે પણ ધ્યાન રાખજો. એમાં એક સુકોષ કેન્દ્રીય કોષમાં કેન્દ્ર સહિત કેટલાક પટલીય અંગિકાઓ હોય છે, જેને કારણે કોષીય ક્રિયા અલગ અલગ કોષોમાં ક્ષમતાપૂર્વક થાય છે. એક કોષની રચના, તમે સજીવની અંદર જાઓ તો કોષ છે મુખ્ય, બરોબર. કોષમાં શું સમાનતા છે, બરોબર, ત્યાંથી અભ્યાસ શરૂ કરીએ. આ જ કારણ છે કે જે કોષમાં પટલયુક્ત અંગિકાઓ અને કોષ કેન્દ્ર ન હોય તેવી જૈવ રાસાયણિક પથ ભિન્ન હોય છે. એવા કોષો છે જેમાં કોષ કેન્દ્ર કે કોષ પટલ ક્યાંય છે
નહીં, બરાબર? તો એ પટલયુક્ત અંગિકાઓ પણ નથી. તો ત્યાંથી તમે જો અભ્યાસ શરૂ કરો તો તમને સરસ રીતે સજીવની માહિતી મળી શકે. જૈવ રાસાયણિક પથ ભિન્ન હોય છે. આની અસર કોષની સંરચનાના બધા જ પાસાઓ ઉપર પડે છે. આ ઉપરાંત કોષ કેન્દ્રયુક્ત કોષમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે, કારણ કે તેઓ કોઈ ખાસ કાર્યો માટે વિશિષ્ટકરણ પામી શકે છે. અને આથી જ કોષીય સંરચના અને કાર્ય વર્ગીકરણના આધારભૂત કે મૂળભૂત લક્ષણ છે. પછી બીજું પ્રશ્ન એ થાય છે કે શું કોષો એકલા મળી આવે છે? આ એકલા હોય છે આ કોષ? ના, બરાબર. કે એક કોષી સજીવોની વાત જુદી છે, પણ સજીવની અંદર કોષો છે પાછા. અથવા શું એક સાથે સમૂહમાં કોષો મળી આવે છે? અથવા શું કોષો અવિભાજ્ય સમૂહમાં મળી આવે છે? જો કોષો એક સાથે સમૂહ બનાવી એક કોઈ એક સજીવનું નિર્માણ કરે છે તો તેમાં શું કામ શ્રમ વિભાજન જોવા મળે છે? બરાબર. શારીરિક રચનામાં બધા જ કોષો એક સરખા હોતા નથી, પરંતુ કોષોનો સમૂહ કેટલીક વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટકરણ પામેલા હોય છે. આ જ કારણને લીધે સજીવોની શારીરિક રચનામાં વધારે પડતી ભિન્નતા હોય છે. આને પરિણામ સ્વરૂપે આપણે જાણી શકીએ છીએ કે એક અમીબા અને એક કૃમિની શરીર રચનામાં કેટલી ભિન્નતા છે. જે સૂક્ષ્મ જીવો છે, અમીબાની શરીર રચના શું છે અને કૃમિની એની થોડાક વિશાળ થોડાક મોટા, તો કૃમિની શરીર રચના શું છે? શું એને પછી ત્રીજો મુદ્દો, શું સજીવ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે? બરાબર. પોતાની જાતે ખોરાક બનાવવાની ક્ષમતા રાખવાવાળા સજીવો અને બહારથી ખોરાક પ્રાપ્ત કરવાવાળા સજીવોની શારીરિક રચનામાં આવશ્યક ભિન્નતા જોવા મળે છે. જે સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે તેઓને વનસ્પતિઓ કહે છે, અને વનસ્પતિઓનું શારીરિક ગઠન કયા સ્તરનું થાય છે? આટલી વાત ઉપરથી એ બાબત સ્પષ્ટ થઈ જાય કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે એ વનસ્પતિ હશે. બરાબર. એટલે એક અભ્યાસ કરવો હોય તો એ પ્રકારનો તમારે અભ્યાસ કરી શકો. તેવી જ રીતે પ્રાણીઓમાં કેવી રીતે શરીર વિકાસ પામે છે અને શરીરની ભિન્નતા અંગે કેવી રીતે બને છે, આ ઉપરાંત ભિન્ન કાર્યો માટે કયા વિશિષ્ટ અંગો છે, બરાબર, જુદા જુદા કાર્ય માટે સજીવોના શરીરમાં કયા વિશિષ્ટ અંગો છે, તો એના આધારે પણ આપણે અભ્યાસ કરી શકીએ. આવા થોડાક પ્રશ્નોના માધ્યમથી આપણે જાણી શકીએ કે કેવી રીતે વિભિન્ન લક્ષણોને અનુક્રમિત કરી શકાય. વર્ગીકરણ માટે વનસ્પતિઓના દેહના લક્ષણ પ્રાણીઓના લક્ષણથી ભિન્ન છે. વનસ્પતિઓના દેહના લક્ષણથી પ્રાણીઓના લક્ષણ છે એ જુદા જોવા મળે છે. આનું કારણ એ છે કે વનસ્પતિઓમાં દેહ ખોરાક બનાવવાની ક્ષમતા અનુસાર વિકાસ પામે છે, જ્યારે પ્રાણીઓને તેમના દેહની બહારથી ખોરાક ગ્રહણને અનુસરીને વિકાસ થાય છે. વનસ્પતિ સ્વયં ખોરાક બનાવે છે, જ્યારે પ્રાણીઓને શું છે કે એને બહારથી ખોરાક લેવો પડે છે. એટલે એમની જે શરીર રચનાઓ છે એ આ પ્રકારે વનસ્પતિને પ્રાણીમાં જુદી પડે છે. આ જ લક્ષણ જેમ કે હાડપિંજર હોવું, બરાબર, વર્ગીકરણ દરમિયાન ઉપસમૂહ અને ત્યારબાદ મોટા સમૂહમાં વિભાજન કરવા માટે મૂળભૂત આધારિત બને છે, બરાબર. હવે એના પછી ફરીવાર હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો છે એ જોઈએ. સજીવના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ કયું છે? તો સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ કયું હોય શકે ને શા માટે, એક માર્કમાં પૂછાતો પ્રશ્ન છે એ જોઈએ આપણે. તો એમાં બી આવશે, એમાં ત્રણ બે ઓપ્શન આપ્યા છે, તેમનું નિવાસસ્થાન કે તેમની કોષીય રચના. હજી હમણાં ચર્ચા કરી, પેલો બીજો મુદ્દો હતો કે એની કોષીય રચના શું છે, બરાબર, એના આધારે આપણે એનો અભ્યાસ કરવો પડે અને એના ઉપરથી સજીવની ભિન્નતા શું છે એ ખબર પડે. તો તમે લખી શકો એમાં કે તેમની કોષીય સંરચના જે રહે છે ક્યાં, એરિસ્ટોટલે જોઈ ક્યાં રહે છે એના ઉપરથી વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ મેં તમને કીધું એમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જમીનો હોય છે, અલગ અલગ વ્યવસ્થા હોય છે, અલગ અલગ પહાડી વિસ્તાર મેદાની વિસ્તાર, બરાબર, તો બધું જુદું જુદું હોય છે એમાં. તો તેમના કોષીય સ્તરના કારણે કે
કોષીય સંરચનાને આધારે આદિકોષ કેન્દ્રની અને સુકોષ કેન્દ્રની સજીવો તેમજ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ સરળતાથી થઈ શકે છે. આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રીય સજીવોનો અભ્યાસ કરો તમે, એના ઉપરથી તમે જે તે સજીવનો સરસ રીતે અભ્યાસ કરી શકો છો. બીજો પ્રશ્ન છે, સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણોનો આધાર ગણવામાં આવે છે? તો એ પણ એક માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. એમાં સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષનું સ્વરૂપ કે સંરચના મૂળભૂત લક્ષણને આધારે ગણવામાં આવે છે. પછી ત્રીજો પ્રશ્ન છે, કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે? તો પ્રકાશ સંશ્લેષણ અને ખોરાકની જે ક્રિયા છે એ તમે હમણાં આપણે ચર્ચા કરી એમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને ખોરાક બનાવવાની ક્ષમતાને લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ જુદા પડે છે. બીજું વનસ્પતિઓ ત્યાં ત્યાં જ છે, જન્મથી મોટું બને છે, એનું મૃત્યુ થાય છે ત્યાં સુધી ત્યાં ત્યાં રહે છે. પ્રાણીઓ વિચલન કરી શકે છે, ફરે છે, હરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે વગેરે. બરોબર, વનસ્પતિઓ એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે. એના પછી બીજો મુદ્દો જોઈએ, 7.2 વર્ગીકરણ અને ઉદ્વિકાસ શું છે, ચલો એ જોઈએ. એમાં તો વર્ગીકરણ અને ઉદ્વિકાસમાં બધા જ સજીવોને તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી શકાય છે અને તેમનું વર્ગીકરણ પણ કરી શકાય છે. શરીરની સંરચના બંધારણના કેટલાક લક્ષણ અને અન્ય લક્ષણોની તુલનામાં વધારે પરિવર્તન લાવે છે. તેમાં સમયની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. છેવટે જ્યારે કોઈ શરીર રચનામાં અસ્તિત્વમાં આવે છે ત્યારે શરીરમાં પછીથી થવાના હોય તેવા કેટલાક પરિવર્તનો અસર પહોંચાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો શરીર રચના દરમિયાન જે લક્ષણ પહેલા જોવા મળે છે તેને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. આના ઉપરથી એ ખ્યાલ આવે છે કે સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથે કેટલો નજીકનો સંબંધ છે. સજીવોની ઉદ્વિકાસ શું છે? આપણે જેટલા પણ સજીવો જોઈએ છીએ તેઓ બધા જ નિરંતર આવનારા પરિવર્તનની એ પ્રક્રિયાનું સ્વાભાવિક પરિણામ જ છે, તેમના અસ્તિત્વ માટે આવશ્યક છે. સજીવના ઉદ્વિકાસની આ પૂર્વધારણાને તમે સૌથી પહેલા ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીઝમાં આપી હતી. ડાર્વિને પહેલી વખત આ બાબતમાં ધ્યાન દોર્યું હતું, કેમ કે એનું ખબર પડી ગઈ. એણે એના ઘર પાસે વટાણાના છોડ વાવ્યા હતા. એમાં એને જોયું તો પીળા વટાણા વાવ્યા હતા, તો જ્યારે વટાણા થયા તો એમાં કેટલાક લીલા વટાણા જોવા મળ્યા અને એની આંખ ચમકી ગઈ. અને એને આ ભિન્નતા શું છે એ બાબતમાં પ્રકાશ પડ્યો હતો. અને જ્યારે લીલા વટાણા વાવ્યા હતા એમાં કેટલાક પીળા વટાણા પણ થયા. બરોબર, તો આવું બને છે. સજીવના ઉદ્વિકાસની આ પૂર્વધારણાના વર્ગીકરણની સાથે જોડીને જોતા આપણને જાણવા મળે છે કે કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી લઈને આજ સુધીના કોઈ ખાસ પરિવર્તન થયું નથી, પરંતુ કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પર્યાપ્ત પરિવર્તન જોવા મળે છે. પહેલા પ્રકારના સજીવો આદિ અથવા નિમ્ન સજીવો કહે છે, જ્યારે બીજા પ્રકારના સજીવોને શ્રેષ્ઠ કે ઉચ્ચ સજીવો કહે છે, જે ખૂબ જૂના સજીવો છે, પૃથ્વીની ઉપર રહેલા, જે અત્યારે બહુ ઓછા જોવા મળે છે, એ બધા આદિ સજીવો છે અને અત્યારે જે છે શ્રેષ્ઠ અને ઉચ્ચ સજીવો છે એ જીવે છે. પરંતુ આ શબ્દ યોગ્ય નથી, કારણ કે તેમનાથી તેઓની ભિન્નતાનો વાસ્તવિક ખ્યાલ આવતો નથી. આવો ભેદ ન પાડી શકો તમે કે નિમ્ન સજીવો અને શ્રેષ્ઠ સજીવો, એવું ન કહી શકાય. પણ એમાં શું ભેદ છે એના ઉપરથી જ તમે એનો અભ્યાસ એ કરી શકો. તેના સ્થાને આપણે તેઓ માટે જૂના સજીવો કે પ્રાચીન સજીવો અને નવા સજીવો શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. જો કે ઉદ્વિકાસ દરમિયાન સજીવોની જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે અને એટલા માટે જૂના સજીવોને સાધારણ કે સામાન્ય અને નવા સજીવોને અપેક્ષા પ્રમાણેના જટિલ સજીવો પણ કહેવામાં આવે છે. તો આ પ્રકારે તમે જ્યારે અભ્યાસ કરો ત્યારે
નિમ્ન સજીવ કે આદિ સજીવ એવા શબ્દ ન વાપરવા, પણ શ્રેષ્ઠ સજીવ, અને પણ આ શબ્દ ન વાપરવો, શ્રેષ્ઠ સજીવ કે ઉચ્ચ સજીવ એવું પણ નહીં, પણ એના બદલે નવા શબ્દનો ઉપયોગ કરવાનો છે જેમાં ઉદ્વિકાસમાં સજીવોમાં જટિલતાને પ્રવેશવાની સંભાવના હોય છે. જૂના સજીવો તો એને પ્રાચીન સજીવો કહો, અથવા નવા જીવ નવા સજીવો કહી શકો તમે, એ પ્રકારે તમે એનો અભ્યાસ એ કરી શકો છો. બરોબર, એના પછી અહીંયા આપણે આ પૂરું કરીએ અને હવે 7.2 વર્ગીકરણ અને ઉદ્વિકાસ એના પ્રશ્નો છે હાઈ ઓર્ડર થિંકિંગના, એ થોડીક વાર રહીને જોઈએ. બરોબર, આવજો, આભાર.